નમસ્કાર મિત્રો, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું UCIL માં જે નવી ભરતી આવી છે એના વિશે. તો આ ભરતીમાં કુલ જગ્યાની વાત કરીએ તો 244 રાખવામાં આવેલ છે. સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું, તો ચાલો વિડીયો શરૂ કરીએ. એની પહેલાં આજનો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન છે, ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો? ઓપ્શન છે 15 ઓગસ્ટ 1950, બીજો ઓપ્શન છે 26 જાન્યુઆરી 1947, ત્રીજો ઓપ્શન છે 15 ઓગસ્ટ 1947 અને ચોથો ઓપ્શન છે 26 જાન્યુઆરી 1950. તો નાયબ ચિટનીસ 2017માં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમે આનો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિકલ્પ ABCD જે પણ તમને યોગ્ય લાગતું હોય બરાબર તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. લાસ્ટ વિડીયોનો આપણો ક્વેશ્ચન હતો કે ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? ઓપ્શન એ ભારતીય પ્રધાનમંત્રી, ઓપ્શન બી ભારતના રાષ્ટ્રપતિ, ઓપ્શન સી સુરક્ષા મંત્રી અને ઓપ્શન ડી સેનાધ્યક્ષ. તો સાચો જવાબ આનો છે ઓપ્શન નંબર બી, ભારતના રાષ્ટ્રપતિ. 239 કેન્ડિડેટના અહીંયા વોટ આવ્યા છે અને 90% કેન્ડિડેટ અહીંયા સાચા જવાબ આપ્યા છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ નામનું બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ પાસેનું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તમારા મોબાઈલના ટ્યુબ 9 બોક્સમાં મળી જાય. સ્ટડી વિથ માય ચેનલમાં રોજ રોજ નવી નવી ભરતીના વિડીયો અપલોડ કરવામાં આવે છે. રોજની 5 થી 6 ભરતીની માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે. તો તમે જોઈ શકો છો એનરોલમેન્ટ ઓફ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ બરાબર. તો એપ્રેન્ટિસશીપ માટે અહીંયા ભરતી છે, આઈટીઆઈ કેન્ડિડેટ માટે આ ભરતી રાખવામાં આવેલી છે. ઝારખંડ 832-102. તો UCIL એટલે કે યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, બહુ મોટું નામ છે બરાબર. તો આમાં વેકેન્ટ એપ્રેન્ટિસ તમે જો કરેલી હશે તો ચોક્કસ તમને આગળ ભવિષ્યમાં ફાયદો થશે. તો હવે અહીંયા અલગ અલગ ટ્રેડ માટે અલગ અલગ છે બરાબર. તો સૌથી પહેલાં છે ડેઝિગ્નેટેડ ટ્રેડ, તમે જોઈ શકો છો ફિટર. તો એના માટે એલિજિબલ આઈટીઆઈ ટ્રેડ છે એ છે ફિટર. તો ફિટર માટે અહીંયા 80 જગ્યા છે, ઇલેક્ટ્રિશિયન માટે પણ 80 જગ્યા છે, વેલ્ડર માટે 40 જગ્યા છે, ટર્નર અને મિકેનિસ્ટ માટે 15 જગ્યા છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે 10 જગ્યા છે, મિકેનિક ડીઝલ અને મિકેનિક MB માટે 10 જગ્યા, કાર્પેન્ટર માટે 5 જગ્યા રાખવામાં આવેલી છે. આગળ તમે જોઈ શકો છો 8મા નંબર પર, તો પ્લમ્બર માટે અહીંયા 4 જગ્યા છે. એમ કરીને ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ જગ્યા આ જે ભરતી છે એમાં 244 રાખવામાં આવેલી છે. તો બરાબર, આ પ્રકારની કોઈ લાયકાત ધરાવતા હોય, લાયકાતની વાત આપણે આગળ કરીએ છીએ. રિઝર્વેશન, તો SC ST EWS ને OBC બરાબર, OBCમાં નોન ક્રિમિનલ. તો જે સરકારના રૂલ્સ છે અને સેક્શન છે એ પ્રમાણે રિઝર્વેશન પણ આપવામાં આવશે. ફોર ફિઝિકલ હેન્ડીકેપ, તો 3% ઓફ વેકેન્સી આર એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ રિઝર્વ ઇન એકોર્ડન્સ વિથ ધ સેક્શન બરાબર. તો ફિઝિકલી હેન્ડીકેપ કેન્ડિડેટ માટે પણ અહીંયા રિઝર્વેશન છે. એલિજિબિલિટી કન્ડિશન તમે જોઈ શકો છો. ક્વોલિફિકેશન, તો મેટ્રિક અથવા તો સ્ટાન્ડર્ડ 10th બરાબર. તો 10 પાસ અહીંયા હોવા જોઈએ, મિનિમમ 50% તમારા હોવા જોઈએ જો તમે UR ને OBC હોય તો, અને જો તમે SC ST હોય તો મિનિમમ 45% 10મામાં હોવા જોઈએ. અને ITI એક્ઝામિનેશન રિલેવન્ટ ટ્રેડમાં પાસ કરેલી હોવી જોઈએ. ITIમાં પણ 60 માર્ક્સથી વધારે હોવા જોઈએ. ફ્રોમ NCVT બરાબર, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. તો NCVTના જે કેન્ડિડેટ છે એમના માટે આ ભરતી રાખવામાં આવેલી છે. વયમર્યાદા, તો મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 25 વર્ષ બરાબર. તો 18 થી 25 વર્ષના જે કેન્ડિડેટ છે એ આમાં એપ્લાય કરી શકે છે. રેફરન્સ ડેટ 20/11/2020 રાખવામાં આવેલી છે. હવે રિલેક્સેશન, તો SC ST OBC માટે અહીંયા જે સરકારના જે નિયમો છે વર એ પ્રમાણે રિલેક્સેશન પણ આપવામાં આવશે, એવો પોઈન્ટ અહીંયા કહેવામાં આવેલો છે. પ્રીવિયસ ટ્રેનિંગ સી નંબરના પોઈન્ટ પર તમે જોઈ શકો છો. તો આગળ કોઈ ટ્રેનિંગ કરી હોય અથવા તો ટ્રેનિંગ ચાલુ હોય તો એમને અહીંયા એપ્લાય કરવાનું નથી, એ પોઈન્ટ અહીંયા એવો કહેવા માંગે છે. પેમેન્ટ ઓફ બરાબર, 4થા નંબરનો પોઈન્ટ, પેમેન્ટ ઓફ સ્ટાઇપન્ડ ટુ એપ્રેન્ટિસ. તો જે સરકારના રૂલ્સ છે એના પ્રમાણે તમને સ્ટાઇપન્ડ આપવામાં આવશે. સિલેક્શન પ્રોસિજર, તો મેરિટના આધારે સિલેક્શન થશે. સિલેક્શન ઓફ ધ કેન્ડિડેટ વિલ બી ઓન મેરિટ બેઝિસ બરાબર, મતલબ કે ઓન ધ બેઝિસ ઓફ માર્ક્સ ઓબટેન ઇન ધ મેટ્રિક્સ અને ITI બરાબર. તો મેટ્રિક્સ 10મામાં જે તમારા ટકા છે અને ITIમાં જે ટકા છે બરાબર, એના આધારે તમારું એક મેરિટ બનાવવામાં આવશે અને એના આધારે પછી તમને સિલેક્શન આપવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો એકોમોડેશન, તો સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ હેવ ટુ મેક ધેર ઓન એરેન્જમેન્ટ ફોર એકોમોડેશન ડ્યુરિંગ ધ એપ્રેન્ટિસ પીરિયડ બરાબર. તો રહેવા માટે કંઈ પણ આપવામાં આવે નહીં, એ વ્યવસ્થા તમારે જાતે કરવાની છે. ઝારખંડમાં ભરતી છે બરાબર. ગુજરાતી કેન્ડિડેટ આમ તો બહુ ઓછા એપ્લાય કરે છે, તો પણ જો કોઈને બરાબર જોબ ના મળી હોય અને એપ્લાય કરવું હોય તો ચોક્કસ એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન કઈ રીતના કરવાની છે તેની માહિતી મેં તમને આપી દઉં છું. તો ટાઈપ એપ્લિકેશન ગીવન ફૂલ ડિટેલ્સ એઝ પર ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ બરાબર. તો તમારે એપ્લિકેશન ટાઈપ કરવાની છે, ફોર્મેટ નીચે આપેલું છે. ફોર્મેટ પણ મેં તમને આપી દઉં છું. આ PDF તમારે જોઈતી હોય તો એમાં જ આ ફોર્મેટ પણ આપેલું છે. તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, નીચે વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે. તો બંને જગ્યાએથી આ તમને મળી જશે. તો આ ફોર્મેટ તમારે ડાઉનલોડ કરવાનું છે. વેબસાઇટ પર પણ આપવામાં આવેલું છે, uraniumcorp.in બરાબર. તો એપ્લિકેશન શુડ બી એકમ્પ બાય ધ ઝેરોક્સ કોપી ઓફ ધ SSC બરાબર. તો આ જે એપ્લિકેશન છે એની જોડે તમારે SSCનું સર્ટિફિકેટ,
બરાબર, 10માનું સર્ટિફિકેટ, પછી છે પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ, પછી છે આઈટીઆઈનું સર્ટિફિકેટ, માર્કશીટ, પછી જો તમે કોઈ કાસ્ટથી બિલોંગ કરતા હોય એસસી એસટી ઓબીસી તો એ તમારે આપવાનું છે, ઈડબ્લ્યુએસ બરાબર. અને ડીમાં છે તમે જોઈ શકો છો મેડિકલ સર્ટિફિકેટ એપ્લિકેબલ ફોર ફિઝિકલ, તો ફિઝિકલી હેન્ડીકેપ માટે મેડિકલ સર્ટિફિકેટ પણ આપવાનું છે, આધાર કાર્ડ આપવાનું છે, પાન કાર્ડ આપવાનું છે, કમ્પલસરી છે બરાબર. અને વન સેલ્ફ અટેસ્ટેડ એન્વલોપ બરાબર. અને જે સાઇઝ એ છે 22 સેન્ટીમીટર બાય 10, ડુલી ફિલ્ડ પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન કમ્પ્લીટ ઇન ઓલ રિસ્પેક્ટ બરાબર. અને જે સ્પીડ પોસ્ટથી તમારે એપ્લાય કરવાનું છે તો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ શુડ બી સેન્ટ થ્રુ સ્પીડ પોસ્ટ ઓનલી, તો ફક્ત સ્પીડ પોસ્ટથી અમારે એપ્લાય કરવાનું છે. અને લાસ્ટ ડેટ છે એ છે 10/12/2020. જે એડ્રેસ છે એ તમે જોઈ શકો છો, જનરલ મેનેજર, એડ્રેસમાં તમારે લખવાનું છે જનરલ મેનેજર બરાબર. અને આ રીતના પણ લખી દેજો INST ઇન્સ્ટ્રક્ટર બરાબર, તો PERS એન્ડ IRS અથવા એન્ડ પ્રોજેક્ટ યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, PO જાદુગુડા બરાબર, જાદુગુડા માઇન્સ ડિસ્ટ્રિક્ટ અર્થ સિંઘમ સિંઘમ બરાબર, એવો સ્પેલિંગ છે આનો, ઇસ્ટ સિંઘમ, તો સ્પેલિંગમાં બરાબર કોપી કરી લેજો તમે, ઝારખંડ 832102. તો જે ડેટ આપવામાં આવેલી છે એ ડેટની અંદર જ તમારે 10/12/2020 પહેલાં જ તમારે આ અરજી પહોંચાડી દેવાની છે. એમ્પ્લોયમેન્ટ માટે બરાબર, તો આ એક ભરતી માટે જે જાહેરાત છે, એમ્પ્લોયમેન્ટ માટે આ નથી એવો પોઈન્ટ અહીંયા કહેવામાં આવેલો છે. બીજા બધા પોઈન્ટ પણ અહીંયા કહેવામાં આવેલા છે તો એ પણ તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો, કોઈ પોઈન્ટમાં ખ્યાલ ના તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. કેન્ડિડેટ હોલ્ડિંગ આઈટીઆઈ સર્ટિફિકેટ કેન ઓનલી એપ્લાય બરાબર, કેન્ડિડેટ અવેટિંગ ધેર સર્ટિફિકેટ્સ આર નોટ એલિજિબલ બરાબર. તો જેની પાસે સર્ટિફિકેટ છે જે એ જ લોકો અહીંયા એપ્લાય કરે, જેને આઈટીઆઈનું બાકી છે અથવા તો સર્ટિફિકેટ આવ્યા નથી તો એ લોકોએ અહીંયા એપ્લાય કરવાનું નથી બરાબર, નોટ એલિજિબલ એવો પોઈન્ટ અહીંયા કહેવામાં આવેલો છે. લાસ્ટ ડેટ ઓફ સબમિટિંગ ઓનલાઈન એપ્લિકેશન તો આગળ પણ વાત થઈ, 10/12/2020. તો આ જે એપ્લિકેશન ફોર્મેટ છે બરાબર, એ તમારે ટાઈપ કરવું પડશે એપ્લિકેશન ફોર્મેટ. તો આ તમારે જોઈતી હોય તો નીચે ચેનલની બરાબર ટેલિગ્રામ પરથી પણ મળી જશે, નીચે વોટ્સઅપ પરથી પણ મળી જશે. અને જેની પર માર્ક કરેલું છે એ કમ્પલસરી છે. તો ટ્રેડ એપ્લાઇડ પર વર્ડ, તો કયા ટ્રેડ માટે, જેમ કે ફિટર માટે એપ્લાય કરતા હોય તો ફિટર લખી દેવાનું છે, નેમ ઓફ બરાબર. તો તમારે આ ટાઈપ પણ કરવાનું છે અને તમારો જે જવાબ છે બરાબર, તમારી જે માહિતી છે એ પણ ટાઈપ કરી દેવાની છે. નેમ ઓફ ધ એપ્લિકન્ટ 10માના માર્કશીટ પ્રમાણે, જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરી શકો છો, જે હોય ફાધર નેમ બરાબર, મધર નેમ અને ડેટ ઓફ બર્થ લખી દેવાની છે. પછી જે એજ્યુકેશનલ પ્રોફેશનલ ક્વોલિફિકેશન, તો 10માની માર્ક્સ 10માનું માહિતી, તો નેમ ઓફ ધ બોર્ડ, તો જેમ કે બરાબર આપણે ગુજરાતમાંથી પાસ કરી હોય તો ટોટલ માર્ક્સ કેટલા માર્ક્સ આવે, પર્સન્ટેજ માર્ક્સ, ને યર ઓફ પાસિંગ, નેમ ઓફ ધ આઈટીઆઈ વિથ બરાબર. તો આઈટીઆઈનો અહીંયા નંબર તમે લખી શકો છો, આ કઈ આઈટીઆઈ છે એ લખી શકો છો. પછી છે કેટેગરી બરાબર, તો લેટર નંબર ઇસ્યુ બાય ને ડેટ, મતલબ કે ઓબીસી હોય બરાબર તો ઓબીસીનો જે નંબર આપેલો હશે અંદર એ નંબર કોણે ઇસ્યુ કર્યું છે અને કઈ ડેટમાં ઇસ્યુ કર્યું છે એની માહિતી તમારે અહીંયા આપી દેવાની છે. તો આ રીતના બરાબર ફિઝિકલ હેન્ડીકેપ માટે પણ અહીંયા પોઈન્ટ આપવામાં આવેલા છે. યુસીઆઈએલના એમ્પ્લોય છો, યસ નો બરાબર, પ્લેસ ઓફ પોસ્ટિંગ ઓફ ફાધર બરાબર, તો મતલબ એ બધી પોઈન્ટ અહીંયા તમને જે અનુકૂળ લાગતા હોય તમારે ભરી દેવાના છે. મોબાઈલ નંબર, એક્ટિવ ઇમેલ આઈડી કમ્પલસરી છે, નિયર રેલવે સ્ટેશન કયું છે એ પોઈન્ટ આપી દેવાનો છે બરાબર. તો આ બધી માહિતી તમારે ભરી દેવાની છે. અને નીચે કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરો છો બરાબર, એ તમારે એ પણ કહી દેવાનું છે. ચેકલિસ્ટ બરાબર, તો જે છે સર્ટિફિકેટ તમે સબમિટ કરો છો એ અહીંયા ટિક કરી દેવાનું છે, પ્લેસ લખી દેવાનું છે, ડેટ લખી દેવાનું છે, નીચે સહી કરી દેવાની છે બરાબર. તો આ રીતના તમારા એક ફોર્મ છે ભરીને પછી સ્પીડ પોસ્ટ કરી દેવાનું છે, જોડે 10માની સર્ટિફિકેટ બરાબર, 10માની માર્કશીટ, 10માનું સર્ટિફિકેટ, આઈટીઆઈની માર્કશીટ, આઈટીઆઈનું સર્ટિફિકેટ, એ બધા સ્પીડ પોસ્ટ દ્વારા તમારે ત્યાં મોકલી આપવાના છે. તો બધી માહિતી મેં તમને આપવાનો ટ્રાય કર્યો છે. તો પણ કોઈ પોઈન્ટમાં તમને ખ્યાલ ના આવ્યો હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બાકી કોઈ ચેનલ માટે સજેશન હોય તો પણ જણાવી શકો છો. બાકી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો, તેમજ સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો દેખવા બદલ થેન્ક યુ.